જી હા નમસ્કાર દોસ્તો આઈ હોપ તમે બધા મજામાં હશો મિત્રો તમે બધા જાણો છો કે કોરોનાની મહામારી વર્તમાનમાં ચાલુ છે આખા દેશમાં અને સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલુ છે કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે મિત્રો તમે બધા જાણો છો કે ગુજરાતમાં દિવસેને દિવસે કેસમાં સતત વધારો થતો જાય છે પોઝિટિવ સંખ્યાની વાત કરીએ મિત્રો તો વર્તમાનમાં ગુજરાતમાં ચોવીસ કલાકમાં એક હજાર જેટલા દર્દીઓ જોવા મળે છે જ્યારે સમગ્ર દેશમાં વાત કરીએ એક દિવસની અંદર ચોવીસ કલાકમાં પચાસ હજાર જેટલા પોઝિટિવ કેસીસ મળે છે એવામાં ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે પહેલી ઓગસ્ટથી જે લોકો માસ્ક નથી પહેરતા એ લોકોના દંડમાં પણ વધારો કરાયો છે સાથે સાથે માસ્ક ફરજીયાત કરાયું છે અને માસ્કનો જે દર હતો એમાં પણ ઘટાડો કર્યો છે અને સાથે સાથે જે લોકો જાહેરમાં થૂંકે છે એમને પણ દંડ થશે એવી સરકાર શ્રી ઓફિશિયલી જાહેરાત કરી છે મિત્રો વિડીયોમાં વિગતવાર આપણે જોઈ લઈએ મિત્રો વાત કરીએ તો સરકાર શ્રીએ સરકારનું જે ઓફિશિયલ સીએમઓ ઓ ગુજરાતનું જે ટ્વિટર એકાઉન્ટ છે એના ઉપરથી ઓફિશિયલી સરકારશ્રીએ ટ્વીટ કરી હતી કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આગામી તારીખ એક ઓગસ્ટ બે હજાર વીસથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારના લોકો વ્યક્તિઓ તેમજ જાહેરમાં થૂંકનાર લોકો જે વર્તમાનમાં બસ્સો રૂપિયા દંડની જોગવાઈ હતી એમાં વધારો કરી અને પાંચસો રૂપિયા કરી છે મિત્રો જણાવી દઈએ કે અન્ય રાજ્યોમાં પણ આ દંડનો સખત વધારો કરાયો છે સાથે સાથે સજાની પણ જોગવાઈ કરી છે મિત્રો જે લોકો દંડ ભરે છે પાંચસો રૂપિયા ગુજરાતમાં હવે કરાયો છે જ્યારે અન્ય રાજ્યોમાં જે લોકો માસ્ક નથી પહેરતા એ લોકો માટે એક લાખ રૂપિયાનો દંડ છે અને સાથે સાથે બે વર્ષની સજાની પણ જોગવાઈ કરી છે તો એવી જ રૂપ એવી જ રીતે આપણા મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે એક ઓગસ્ટથી ફરજીયાત પાંચસો રૂપિયા દંડ ઉઘરાવવામાં આવશે જે લોકો જાહેરમાં માસ્ક નથી પહેરતા એ લોકો માટે મિત્રો આ માસ્ક આપણને ક્યાંથી મળશે જે સરકારશ્રીએ સસ્તા માસ્ક જે નક્કી કર્યા છે જે એન નાઇન્ટી ફાઇવ માસ્ક આવતા હતા મિત્રો એ રક્ષણકારક નથી કોરોના સામે એ એન નાઇન્ટી ફાઇવ માસ્ક જો તમે યુઝ કરો છો તો એનાથી પણ તમારામાં કોરોના પોઝિટિવ આવી શકે છે તો થ્રી લેયરના જે માસ્ક હોય છે એ માસ્ક અને એવા પ્રકારના જે મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે જે એનાલિસિસ આઈઆરસીએમએસની ગાઈડલાઈન મુજબ જે માસ્ક બનાવવામાં આવશે એ મિત્રો અહીંયા માસ્ક પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો સરકારશ્રીએ કીધું છે નાગરિકો પ્રજાજનોને સરળતાથી માસ્ક ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર રાજ્યભરના અમૂલ પાર્લરો જે છે ત્યાંથી માત્ર બે રૂપિયાની કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળશે સાથે સાથે આ માસ્ક મિત્રો જે છે એ રૂપિયા દસની કિંમતે પાંચ માસ્ક માસ્કનું એક પેકિંગ મળશે એટલે કે સાથે પાંચ માસ્ક તમને મળશે મિત્રો કોરોનાની મહામારીમાં પરિવારનો ખ્યાલ રાખવાનો ભૂલશો નહીં અને વડીલો છે અને બાળકો છે એમને જાહેર જગ્યા ઉપર જતા રોકશો અને ઘરે રહો અને સુરક્ષિત રહો સરકારનો જે અભિગમ છે કે કોરોના સામે આપણે લડવાનું છે અને જીતવાનું પણ છે એમાં સહભાગી બનો એવી શુભકામના અને તમે સુરક્ષિત રહો અને પરિવારને સુરક્ષિત રાખો સ્ટે હોમ સ્ટે સેફ ત્યાં સુધી ફરીવાર એક નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો અને મિત્રોને શેર કરવાનું ના બોલશો Thank you. Have a nice day.